नमस्कार मित्रों, फ्लूइड मिकेनिक्स सब्जेक्ट ना फ्लो मेजरमेंट ना आ छठा भाग में आप सबनु स्वागत छे। आज आपणे जोईशुं के नोजल मीटर, पिटोट ट्यूब अने रोटामीटर आ त्रणेयनो उपयोग करी अने डिस्चार्ज केवी रीते मापी शकाय। तो आपणे सौथी पहेला जोईए नोजल मीटर एटले शुं, एनाथी डिस्चार्ज केवी रीते मापवो। तो नोजल मीटर एटले के फ्लो नोजल एकदम सीम्पल डिवाइस छे, एक कन्वर्जिंग पार्ट छे। जो है फिगर वन में दर्शावेलो छे एवो भाग के जेनो एरिया घटतो जाय छे, कन्वर्ज थाय छे, अने ए इजीली बे पाइपनी वच्चे फ्लेंजनो उपयोग करी अने फिट करी शकाय छे। एने फिट करवाथी शुं थशे कि जो फिगर टू में दर्शावेलू छे आ टाइपनी, जे फिगर थ्री में दर्शावेली छे एवी नोजल पाइपलाइन में वच्चे लगावी दो, एटले जे फिगर टू में ड्रॉ करेलू छे एवो ग्रीन कलरनो जे पोर्शन छे ए आ नोजल छे। एमां शुं थशे, एरिया घटे छे, एटले पॉइंट नंबर वन आगळ जे वेलोसिटी छे એના કરતાં પોઈન્ટ નંબર ટુ આગળ વેલોસિટી ખૂબ જ વધારે હશે। વેલોસિટી વધશે એટલે ત્યાં પ્રેશર ઘટશે, એટલે વન અને ટુની વચ્ચે જો આપણે યુટ્યુબ મેનોમીટર લગાવી દઈએ તો ટુ આગળ પારાની ઊંચાઈ વધશે, એટલે એચનું રીડિંગ મળશે। જ્યાં બ્લુ કલરથી એચ લખેલો છે એ પ્રેશર ડિફરન્સ દર્શાવે છે, એટલે પોઈન્ટ નંબર વન અને પોઈન્ટ નંબર ટુ આ બે વચ્ચેનો જે પ્રેશર ડિફરન્સ છે ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ વેલોસિટી ઓર ધ ડિસ્ચાર્જ ઓફ ફ્લુઇડ વિચ ઇઝ પાસિંગ થ્રુ ધીસ પાઇપલાઇન। હવે આપણે બધા પેરામીટર જોતા જઈએ, ધારો કે આ બધી ફ્લો નોઝલ છે અથવા નોઝલ મીટર છે જે એકચ્યુઅલ ફિલ્ડમાં યુઝ થાય છે, અને એ પ્રેશર ડિફરન્સનો ઉપયોગ કરી અને ડિસ્ચાર્જ એટલે કે ફ્લોરેટ ક્યુ માપે છે। હવે એનું બેઝિક પ્રિન્સિપલ આપણે જોઈએ, એનો બેઝિક પ્રિન્સિપલ જે છે એ વેન્ચુરી મીટર અને ઓરિફિસ મીટર એના જેવો જ છે, એમાં કોઈ જ ફર્ક નથી। હવે આપણે એનું ઇનલેટ સેક્શન અને આઉટલેટ સેક્શન બેને અલગ અલગ નામ આપીએ। ધારો કે ઇનલેટ સેક્શનને આપણે વન આપીએ, આઉટલેટ સેક્શનને ટુ આપીએ। તો ઇનલેટ સેક્શન વન આગળ ક્રોસ સેક્શનલ એરિયા એ વન, ડાયામીટર ડી વન, વેલોસિટી વી વન અને પ્રેશર પી વન છે, અને એક્ઝિટ આગળ એનો એરિયા છે એ ટુ, ડાયામીટર ડી ટુ, વેલોસિટી વી ટુ અને પ્રેશર પી ટુ છે। તો જો આ વન અને ટુની વચ્ચે આપણે બર્નુલીઝ ઇક્વેશન એપ્લાય કરીએ તો બર્નુલીઝ ઇક્વેશન બરાબર પ્રેશર હેડ પ્લસ વેલોસિટી હેડ પ્લસ કાઇનેટિક હેડ, સોરી પ્રેશર હેડ પ્લસ વેલોસિટી હેડ પ્લસ પોટેન્શિયલ હેડ એટ પોઈન્ટ નંબર વન ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ઓલ ધીસ થ્રી હેડ્સ એટ પોઈન્ટ નંબર ટુ। હવે આ ઇક્વેશન જે છે એના ઉપર આપણે ચર્ચા કરીએ। જો આ એક હોરિઝોન્ટલ ટ્યુબ છે, આડી ટ્યુબ છે, તો ઝેડ એટલે શું? ડેટમ લાઇનથી એની ઊંચાઈ, બરાબર? આપણે ડેટમ લાઇન કોઈ પણ લઈએ તો પોઈન્ટ નંબર વન અને પોઈન્ટ નંબર ટુ એની ઊંચાઈ એક જ સરખી આવશે, એટલે કે ઝેડ વન અને ઝેડ ટુ ઓલવેઝ સરખા જ રહેશે, કારણ કે એ આડી પાઇપલાઇન છે। જો આમ આડી ન હોય અને ઊભી હોય અથવા ત્રાસી હોય તો ઝેડ વન ને ઝેડ ટુ એક સરખા હશે નહીં। તો ઝેડ વન ઝેડ ટુ બે સરખા છે એટલે બે સાઈડથી કટ થઈ જશે, આ ઇક્વેશન બાકી રહેશે। હવે એને થોડું રીએરેન્જ કરો, એટલે કે પી વન પી ટુને આપણે એક બાજુ લઈ જઈએ, વી વન વી ટુને બીજી સાઈડ લઈ જાઉં, તો આવી રીતે ઇક્વેશન આવશે પી વન માઇનસ પી ટુ અપોન રો જી ઇઝ ઇક્વલ ટુ વી ટુ સ્ક્વેર અપોન માઇનસ વી વન સ્ક્વેર અપોન ટુ જી। હવે આ જે છે પી વન માઇનસ પી ટુ અપોન રોજી એ પોઈન્ટ નંબર વન અને પોઈન્ટ નંબર ટુ આ બે વચ્ચેનો પ્રેશર હેડ એનો ડિફરન્સ દર્શાવે છે, રાઈટ? સો એના બરાબર આપણે નામ આપીએ એચ। સો એચ ઇઝ ઇક્વલ ટુ પી વન માઇનસ પી ટુ અપોન રોજી ધેટ ઇઝ ઇક્વલ ટુ વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્ક્વેર અપોન ટુ જી। આ થઈ ગયું ઇક્વેશન નંબર ટુ। હવે આ ઇક્વેશન નંબર ટુ છે એના એને આપણે અહીંયા એક બાજુ મૂકી દઈએ। હવે સેક્શન વન અને સેક્શન ટુ આ બે માટે આપણે કન્ટિન્યુટી ઇક્વેશન એપ્લાય કરીએ। કન્ટિન્યુટી ઇક્વેશન આખા ગામને આવડે છે, એના બરાબર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ વન વી વન દેટ ઇઝ ઇક્વલ ટુ એ ટુ વી ટુ, તો વી વન બરાબર એ ટુ વી ટુ અપોન એ વન, આવી રીતે ઇક્વેશન આવશે। તો આ વી વનની વેલ્યુ જે મળી છે એ આપણે ઉપરનું જે ઇક્વેશન છે ઇક્વેશન નંબર ટુ એમાં મૂકી દઈએ, અને એને સિમ્પ્લિફાઈ કરો કે વી ટુને સૂત્રનો કરતા બનાવો તો ઇક્વેશન આવી રીતે મળશે વી ટુ ઇઝ ઇક્વલ ટુ એ વન અપોન સ્ક્વેર રૂટ ઓફ એ વન સ્ક્વેર માઇનસ એ ટુ સ્ક્વેર રૂટ ટુ જી એચ। આ બધા સ્ટેપ આપણે વેન્ચુરી મીટરમાં અને ઓરિફિસ મીટરમાં ફોલો કરેલા છે, અહીંયા જસ્ટ આપણે રિવિઝન કરીએ છીએ। બટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ટુ વી ટુ, તો ઇક્વેશનમાં કિંમત મૂકી દો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ટુ વી ટુ, તો વી ટુ જે ઉપર લખેલું છે એ ઇક્વેશન છે, એટલે ક્યુ બરાબર આવશે એ વન એ ટુ અપોન સ્ક્વેર રૂટ ઓફ એ વન સ્ક્વેર માઇનસ એ ટુ સ્ક્વેર રૂટ ટુ જી એચ। તો આ થઈ ગયો થિયોરિટિકલ ડિસ્ચાર્જ। એકચ્યુઅલ ડિસ્ચાર્જ ફાઇન કરવો હોય તો શું કરાય?
सीडी साथ गुणी नाखो. सो क्यू एक्चुअल इज इक्वल टू सी डी इंटू ए वन ए टू अपॉन स्क्वेर रूट ऑफ ए वन स्क्वेर माइनस ए टू स्क्वेर रूट टू जी एच. तो आ रीते अपने एक्चुअल डिस्चार्ज मिली जाए. हवे आज स्मोल एच नी वेल्यू छे ए केवी रीते फाइंड करवी. आपणे जो यूट्यूब मेनोमीटर लगावी दो अने पारानी जे ऊंचाई मळे छे एनो डिफरन्स मळे छे एने कहेवाय एक्स, एक्स सेंटीमीटर ऑफ एच जी. तो ए एक्स ने आपणे एच मां कन्वर्ट करवू होय तो एना माटे आपणे आ इक्वेशन नो उपयोग करवानो. एच इज इक्वल टू एक्स इंटू एस एम अपॉन एस पी माइनस वन. बराबर, एस एम एटले मेनोमेट्रिक फ्लूड एनी स्पेसिफिक ग्रेविटी. अहीं मेनोमेट्रिक फ्लूड तरीके मर्क्यूरी छे, एनी स्पेसिफिक ग्रेविटी छे 13.6. SP એટલે પાઇપ ફ્લુઇડ, જે ફ્લુઇડ પાઇપમાંથી વહે છે એની સ્પેસિફિક ગ્રેવિટી. અહીંયા પાણી છે એટલે 1 આવશે. H બરાબર સેન્ટીમીટર ઓફ HG એ પ્રેશર હેડનો યુનિટ છે, અને X બરાબર સેન્ટીમીટર ઓફ વોટર એ પણ પ્રેશર હેડનો યુનિટ છે. તો આવી રીતે X અને H વચ્ચે આપણે કન્વર્ઝન કરી શકીએ. અને અહીંયા CD ની વેલ્યુ જે છે દેટ ઇઝ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ફોર નોઝલ મીટર, એન્ડ ઇટ વિલ બી ઓલવેઝ 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 લેસ ધેન 1. એની વેલ્યુ ક્યારે પણ એક કરતા વધારે હોય નહીં, કારણ કે એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ ઓલવેઝ થિયોરિટિકલ ડિસ્ચાર્જ કરતા ઓછો જ હોઈ શકે છે. એના પછીનું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લઈએ પિટોટ ટ્યુબ. પિટોટ ટ્યુબ એ એકદમ સરળ અને સિમ્પલ સાદું ઇન્સ્ટ્રુમેન્ટ છે. માત્ર એક નાનકડી ટ્યુબ કે જેને 90 ડિગ્રીના એંગલે આપણે વાળી દઈએ તો એને કહેવાય પિટોટ ટ્યુબ. એનો ઉપયોગ વેલોસિટી માપવા માટે થાય છે, એટલે કે પ્રવાહનો વેગ માપવો હોય, જે ચેનલની અંદર લિક્વિડ પાસ થતું હોય અથવા એર પાસ થતી હોય તો એનો વેગ માપવો હોય તો એના માટે એનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે લિક્વિડ માટે પિટો ટ્યુબનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા પિટો ટ્યુબ ફિગરમાં જે દર્શાવેલી છે એનું આપણે એનાલિસિસ કરીએ કે કેવી રીતે એમાં ફ્લો થાય છે. ધારો કે આ એલ શેપની એક ટ્યુબ છે, એને આપણે પાણીમાં ઇન્સર્ટ કરેલી છે અને પાણીનો પ્રવાહ લેફ્ટ ડાયરેક્શનમાંથી રાઇટ ડાયરેક્શનમાં આગળ વધે છે. તો નીચેની ફિગર જુઓ. નીચેની ફિગરની અંદર સ્ટેગ્નેશન પોઈન્ટ એક લખેલું છે. હવે અહીંથી જે પાણીનો પ્રવાહ વહે છે એ પાઇપલાઇનની બરોબર વચ્ચે સેન્ટરમાં આ પાઇપ ઇન્સર્ટ કરેલી છે, તો એમાં કોઈ એક ઊંચાઈ સુધી પાણી ઉપર ચડશે. ધારો કે એચ ઊંચાઈ સુધી પાણી ઉપર ચડે છે, ત્યાર પછી એ ઉપર નહીં ચડે. તો એ પાઇપલાઇનની અંદર જે પાણી છે એની વેલોસિટી 0 છે, અને આજે ટ્યુબ લગાવેલી છે એની અંદર જે પાણી છે એની વેલોસિટી 0 છે, અને આ જે આડી પાઇપલાઇન છે એની અંદર જે પાણી વહે છે એની વેલોસિટી વી છે. તો અહીંયા એક પોઈન્ટ એવો હશે કે જ્યાં વેલોસિટી 0 હોય, તો છેલ્લામાં છેલ્લું પોઈન્ટ આ ટ્યુબની અંદરનું, ઊભી ટ્યુબ જે લગાવેલી છે, પિટો ટ્યુબ લગાવેલી છે, એનું છેલ્લામાં છેલ્લું પોઈન્ટ કે જ્યાં આગળ પાણીની વેલોસિટી 0 છે એને કહેવાય સ્ટેગ્નેશન પોઈન્ટ. બરાબર, અને સ્ટેગ્નેશન પોઈન્ટ આગળ એની વેલોસિટી 0 હોય અને ત્યાં આગળ જે થિયોરિટિકલ વેલોસિટી છે, આ જે વી વહે છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ જી એચ. એચ આપણે જે ફિગરમાં ડ્રો કરેલું છે એના પરથી ફાઇન કરી શકાય. અને એક્ચ્યુઅલ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ રૂટ ટુ જી એચ. હવે પ્રેન્ટલ સ્પીટો ટ્યુબ અહીંયા ફિગરમાં દર્શાવેલી છે, એનો ઉપયોગ કરીને પણ આપણે સ્ટેટિક પ્રેશર અને સ્ટેગ્નેશન પ્રેશર એ બેનો પ્રેશર ડિફરન્સ માપી અને આપણે ડિસ્ચાર્જ અથવા તો વેલોસિટી માપી શકાય છે. એ પ્રેન્ટલ સ્પીટો ટ્યુબ પણ પિટો ટ્યુબનું એક મોડિફાઈડ વર્ઝન છે. એમાં જ્યાં આગળથી એર ઇનલેટ થાય છે અથવા લિક્વિડ ઇનલેટ થાય છે એને કહેવાય અપસ્ટ્રીમ સાઇડ, અને જે બાજુથી પાણી બહાર નીકળે છે એને કહેવાય ડાઉન સ્ટ્રીમ સાઇડ. અને બે વચ્ચેનો પ્રેશર ડિફરન્સ દેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ વેલોસિટી ઓફ ફ્લુઇડ. તમે જો ફિગરની અંદર જોઈ શકો છો, સ્ટેટિક ટેપ્સ અને વચ્ચેનું જે છે સ્ટેગ્નેશન પોઈન્ટ, એ સ્ટેગ્નેશન પોઈન્ટને એક સાઇડ સાથે યુટ્યુબ મેનોમીટર સાથે જોઈન કરેલું છે, અને બાકીના જે સ્ટેટિક સ્ટેપ્સ છે એને યુટ્યુબ મેનોમીટરના બીજા છેડા સાથે જોઈન કરેલું છે. આ બે વચ્ચેનો પ્રેશર ડિફરન્સ દેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ વેલોસિટી ઓફ ફ્લુઇડ. એના પછીનો પેરામીટર જોઈએ રોટામીટર. રોટામીટરનો ઉપયોગ ફ્લુઇડનો ફ્લો માપવા માટે થાય છે. તો રોટામીટર એટલે એ જે ફિગરમાં દર્શાવેલું છે એવી રીતે એક ટેપર ટ્યુબ છે, કોનિકલ ગ્લાસ ટ્યુબ, જેનો એરિયા નીચેથી ઉપર જતા જાઓ એમ વધતો જાય છે, અને એમાં વચ્ચે એક ફ્લોટ, એક તરતો ફ્લોટ મૂકેલો હોય છે. જેમ પ્રવાહ વધશે એમ એ ફ્લોટની ઊંચાઈ વધશે. જો પ્રવાહ 0 હશે તો આ ફ્લોટ છે એ સૌથી નીચેની બાજુએ હશે, જે આ ફિગરમાં દર્શાવેલું છે એ રીતે સાવ નીચે હશે. જેમ પ્રવાહનો દર વધતો જશે એમ આ એરિયા જે છે એ વધતો જશે, અને એની સાથે સાથે એની હાઇટ વધતી જશે. અને અહીંયા આપણે માર્કિંગ કરી દઈએ, એટલે કે કેલિબ્રેશન કરી દઈએ, તો રોટામીટરનો ઉપયોગ કરી અને આપણે ડિસ્ચાર્જ
मापी शकाय। रोटामीटर ने अपने वेरिएबल एरिया फ्लोमीटर पण कही शकाय। आ अलग अलग रोटामीटर छे जेनो उपयोग इंडस्ट्रीज में थाय छे के जे कोई पण लिक्विड गैस स्टीम एनो फ्लोरेट मापवो होय तो मापी शकाय। अने एमां सीधो ऊपर मार्किंग कलर करेलू होय छे एटले मार्किंग में बाजू में यूनिट पण लखेलो होय छे। सामान्य रीते ए यूनिट लीटर पर मिनिट में लखेलो होय छे। हवे रोटामीटरना एडवांटेजीस अने डिसएडवांटेजीस आ एक क्वेश्चन जीटीयूनी एक्जाम में घणी वक्त पूछाय छे के रोटामीटरनो उपयोग शुं एना लाभ शुं अने गैरलाभ शुं। तो एनो सौथी मोटो एडवांटेजीस जे छे इट्स वेरी इजी टू इंस्टॉल एंड हेन्डल। तमे खिस्सामां नाखीने पण रोटामीटरने लई जई शको एटलू बधुं पोर्टेबल छे एनी कॉस्ट पण ओछी छे। जनरली 600 LPM वाळुं रोटामीटर लेवा जाओ तो लगभग 400-500 रुपियामां मळी जाय। सो इट्स क्वाइट लो कॉस्ट। एनी टाइप ऑफ फ्लो केन बी मेजर्ड यूजिंग रोटामीटर। एमां कोई कंस्ट्रेन्ट नथी। कोई पण प्रकारनो फ्लूइड एनो फ्लो आपणे मापी शकीए छीए। एनुं ऑपरेशन एकदम सिम्पल छे। एमां कोई कॉम्प्लिकेटेड कैल्क्युलेशन આવતા નથી અને એમાં કોઈ લાંબા ગણતરીઓ આવતી નથી। હવે એનો ડિસએડવાન્ટેજ જોઈએ। એનો ડિસએડવાન્ટેજ એકમાત્ર છે કે ઇટ રિક્વાયર્સ વર્ટિકલ ઇન્સ્ટોલેશન। એને ઊભું જ રાખી શકાય, એને આડું રાખી શકાય નહીં, કારણ કે આપણે ગ્રેવિટીનો એમાં ઉપયોગ કરેલો છે। પ્લસ એ સ્મોલ સાઇઝ અને સ્મોલ ડિસ્ચાર્જ માટે જ આપણે રોટામીટરનો ઉપયોગ કરી શકાય। વધારે ડિસ્ચાર્જ હોય તો આપણે રોટામીટરથી ફ્લોરેટ માપી શકાય નહીં। ત્યાર પછી એની એક્યુરેસી વેન્ચ્યુરીમીટર અને ઓરિફિસ મીટર કરતાં ઓછી છે, એટલે કે વધારે એક્યુરેસીની જરૂર હોય ત્યારે આપણે રોટામીટરનો યુઝ કરી શકાય નહીં। સો થેન્ક્સ ફોર વોચિંગ। હું આવા ઘણા બધા વિડીયોઝ મારી ચેનલમાં મૂકવાનો છું, તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને હું જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમને લેટેસ્ટ અપડેટ્સ મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।